હેલો ફ્રેન્ડ્સ, આજે હું ફરીથી એકવાર તમારા માટે એક સ્ટ્રીટ ફૂડની રેસીપી લઈને આવી રહી છું. આ રેસીપીનું નામ છે ચીઝ પુડલા સેન્ડવિચ. મુંબઈમાં ઝવેરી બજાર નામનું માર્કેટ છે, ત્યાંનું ઘણું જ પ્રસિદ્ધ છે. પણ મિત્રો, આ બનાવવામાં કાંઈ જ વાર નથી લાગતી, તમે ઘરે ફટાફટ તૈયાર કરી શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, આ રેસીપી આપણે જોઈ લઈશું. સૌ પ્રથમ આપણે પુડલા માટેનું ખીરું તૈયાર કરીશું. આ માટે એક બાઉલમાં 2 કપ ચણાનો લોટ લઈશું. ત્યારબાદ એમાં 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 થી 1.5 ટીસ્પૂન લસણની પેસ્ટ. મિત્રો, આ રીતે લસણની પેસ્ટ નાખવાથી પુડલા ખાવામાં ઘણા સરસ લાગશે. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને થોડું મિક્સ કરી લઈશું. હવે આ લોટમાં આપણે ધીરે ધીરે પાણી નાખીને પાતળું ખીરું તૈયાર કરીશું. મિત્રો, એને સારી રીતે વલોવી લઈશું જેથી કરીને એમાં લમ્સ ના પડે. આ રીતનું આપણું બેટર તૈયાર થવું જોઈએ. હવે તવો ગરમ થયા બાદ એના ઉપર થોડું બટર મેલ્ટ થવા દઈશું. મિત્રો, તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ બટરમાં બનાવશો તો ખાવામાં ઘણા ટેસ્ટી લાગશે. આ બટરને આખા તવા ઉપર લગાવીને વ્યવસ્થિત ગ્રીસ કરી લઈશું. હવે એક બ્રેડ લઈને ચણાના લોટના આ બેટરમાં આ રીતે ડીપ કરીને તવા ઉપર મૂકીશું. બ્રેડની બીજી સ્લાઈસને પણ આ જ રીતે બેટરમાં ડીપ કરીને તવા ઉપર મૂકીશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. મિત્રો, બીજી બ્રેડ મૂકતી વખતે પહેલાં બ્રેડને એકદમ સાથે મૂકીશું. હવે ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું. હવે બંને બ્રેડ ઉપર આ રીતે થોડું થોડું બટર મૂકીશું. નીચેની બાજુ કૂક થયા બાદ પલટાવી દઈશું. મિત્રો, ચણાનો લોટ હોવાથી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું જેથી કરીને આપણા પુડલા કાચા ના રહે. ફરીથી બ્રેડને પલટાવી દઈશું. બ્રેડ ઉપર વધારે પ્રમાણમાં ચીઝને ગ્રેટ કરીશું. મિત્રો, આમાં ચીઝનું પ્રમાણ વધારે હોવાથી બાળકોને પણ ખાવાની ઘણી મજા આવશે. બ્રેડના પહેલા સ્લાઈસ ઉપર બીજી સ્લાઈસ મૂકીને આ રીતે સેન્ડવિચ તૈયાર કરીશું. કેટલી સરસ અને ટેમ્પટિંગ લાગે છે ને ચીઝ પુડલા સેન્ડવિચ. પણ આની સાથે તમે સોસ અને ચટણી સર્વ કરશો ને તો ખાવાની કંઈ અલગ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.